વર્ષનો પ્રથમ તહેવાર એટલે કે ઉત્તરાયણ કોરોનાની મહામારી વચ્ચે આ તહેવાર બન્યો છે બિન ઉત્સાહી અને ધંધા રોજગારને પણ નુકસાનકારક સાબિત થનારો છે. સરકારના નિયમોને લઈને વડોદરા શહેરનું પતંગોનું સૌથી જૂનું માર્કેટમાં બેસનારા પથારાવાળા આ વર્ષે નહીં બેસી શકે તેવા નિયમોને લઈને પથારાવાળાઓને ભારે નુકસાન ઉઠવાનો વારો આવ્યો છે. ફક્ત દુકાનદારો જ પતંગોનો ધંધો કરી શકશે, જેને લઈને આજે મંગળ બજારના વેપારી અગ્રણી જય ઠાકોર દ્વારા નારાજગી દર્શાવવામાં આવી હતી અને પથારા લગાવવાની યોગ્ય જગ્યા સરકાર કે તંત્ર દ્વારા આ ગરીબ પથારાવાળાઓને આપવામાં આવે તેવી માંગ કરી હતી. એ લોકોનું સરકારે 100% વિચારવું જોઈએ, કેમ કે જે ભૂંગળાવાળા છે, ટોપી વેચે છે, હાથ પર પટ્ટીવાળા છે, નાના નાના થેલાઓ લગાવીને એ લોકોનો ધંધો રોજગાર ચલાવે છે. અને આ ઉત્તરાયણ એવો તહેવાર છે જેની ખૂબ ધામધૂમથી ઉજવણી વડોદરાની અંદર થાય છે, જેને કારણે આ લોકો વર્ષોથી ત્યાં ગાડી લગાવે છે. હાલ એ લોકોની હાલત ખૂબ જ કફોડી બનશે જો સરકાર આની અંદર નિયમની અંદર કોઈ ફેરફાર નહીં કરે તો. 100% એ લોકોને કોઈક વૈકલ્પિક જગ્યા વડોદરા શહેરની અંદર આ જ માર્કેટની આજુબાજુ આસપાસ કશે હાલવી જોઈએ, જે મોટું ગ્રાઉન્ડ હોય, જેથી કરીને એ લોકો પણ ધંધો રોજગાર ચાલે ને એ લોકો પણ આ તહેવાર મનાવી શકે. 2021નું નવું વર્ષે 2020ની અંદર આપણે સૌ આ કોરોના વાયરસની મહામારીથી ખૂબ હેરાન પરેશાન થયા છે. હવે તમામ નિર્ણય 2021ની અંદર સરકાર કે પ્રશાસન લે તો તમામે તમામ વર્ગના લોકોનું ધ્યાનમાં રાખીને નિર્ણયો લે એવી અમારી અપીલ છે. સો ટકા વધારો કરવો જોઈએ, કેમ કે હવે રાતના 10 લઈને જે સવારના 6 સુધીનો કર્ફ્યુ પીરિયડ છે આ 1 તારીખથી ગતરોજથી 1 કલાકનો વધારે કરવાની અંદર આવ્યો છે. એ રાતથી 10 સવારના 6 અંદર કોઈ પબ્લિક એમ પણ વધારે બહાર નીકળતી નથી, જે પણ પબ્લિક નીકળે છે દિવસ દરમિયાન નીકળે છે. આ લોકડાઉન કેમ રાખવાની અંદર આવ્યું છે એની અંદર તમામે તમામ લોકો વિચારી રહ્યા છે, સરકાર પર આંગળી થઈ રહી છે આની અંદર કે રાત્રે 10 સવારના 100 સુધીની અંદર શું કોરોના વાયરસ આવે છે, આખા દિવસ દરમિયાન કશે પણ આવતો નથી, આપ એના માટે તમામ પગલાં લો છો. પણ આજે સમય પીરિયડ જે લોકડાઉનનો છે 10-6નો, એની જગ્યા 12-6નો રાખો તો હોટલના ધંધાવાળા પણ ધંધો કરી શકે. લોકો નોકરીથી કંટાળીને ઘરે આવીને જો 2 થોડીક વાર એમને પરિવાર સાથે બહાર જવું હોય તો બહાર જઈને એ લોકો માણી શકે, એમનો સમય માણી શકે, સારો ટાઈમ પીરિયડ પસાર કરી શકે. એટલે આ લોકડાઉનનો સમય ખૂબ ખોટો છે ને એની અંદર પણ 100% વધારો થવો જોઈએ.